મિત્રો, જય મેળી માં જય હોન પછી કોતર. હું છું વસંત પાટણ વાળો. તો મિત્રો, આપણી ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે 2 દિવસ પહેલાં, અને આપણા 50 વિડીયો પણ પૂરા થઈ ગયા, અને આપણા લગભગ 2 મહિના જેવું થયું, અને આપણી ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને 50 વિડીયો પૂરા થઈ ગયા. તો તમે જેવો મને સપોર્ટ આપ્યો, એવો ને એવો તમારો સપોર્ટ આપતા રહેજો, અને તમારો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને મિત્રો, આવી રીતે તમે બધા વિડીયો મારા જુઓ છો, તો તમને પણ માતાજી ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવે. આજે આપણે સોપરા ગામ જવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને જુઓ આપણે સોપરા ગામ શું લેવા જઈએ છીએ. તે સિદ્ધપુર પાટણવાળા રોડ પર આપણે પહોંચી જાય. મિત્રો જુઓ, આ પાટણવાળા રોડ છે, સીધો જાય પાટણ મેન બજારમાં. આ ખાલીપુરના બસ સ્ટેન્ડે આવ્યા છીએ અમે. મિત્રો જો, અહીંયા ચા પીવા ઊભા રહે, તો અહીંયા ચા પીને પછી ચાલીએ આપણે. મિત્રો, આ રસ્તામાં સરિયદ નજીક એક મોટો વેરો આવે છે, જે અહીંયા થઈને નીચે પાણી જાય છે ને ઉપર પુલ છે, તો તમે જોઈ શકો છો. જુઓ, આ સામે દેખાય તે સરિયદ ગામ છે, તો અમે સરિયદ ગામ પહોંચી ગયા. હવે સરિયદ ગામથી લગભગ 4-5 કિલોમીટર હશે સોપરા ગામ. જુઓ મિત્રો, આપણે થોડા સમય પછી સોપરા ગામમાં આવી ગયા. તો આ સોપરા ગામનું મેઇન બસ સ્ટેન્ડ છે, જોઈ લો તમે. આવી you're trying to stay strong and fake a smile until I look away, but I've known you too long, it hurts to watch your blue eyes fade. જો મિત્રો, આપણે વાઘેશ્વરીના મંદિરે પહોંચી ગયા છે. હવે તમને મંદિર બતાવું અંદર જઈને, જોઈ લો તમે. હેલો મિત્રો, હાલ અમે જુઓ સોપરા ગામમાં આવી ગયા છે, અને આવ્યો અમારા કુળદેવી વાઘેશ્વરીનું મંદિર છે. તો અહીંયા દર પૂનમે અમે આવીએ છીએ, અને આજે ગુરુ પૂર્ણિમા છે, તો અહીંયા દર્શન કરવા આવીએ છીએ દર પૂનમે અમે. જુઓ જો મિત્રો, આ વાઘેશ્વરી માનો દીવો પ્રગટાવેલો છે. મિત્રો, તમે પણ વાઘેશ્વરી માના દર્શન કરી લો. જો જય વાઘેશ્વરી માં, બધાની મનોકામના પૂરી કરજે. મિત્રો, વાઘેશ્વરીની બાજુમાં સોનગઢ ગોગા મહારાજનું મંદિર છે. જુઓ, આ તેમનો દીવો પ્રગટી છે. તો જય સોનગઢ મહારાજ, ગોગા મહારાજ લાજ રાખજો બધાની. અને આ મંદિરની બાજુમાં જુઓ ખુલ્લી જગ્યા પડી છે, અહીંયા પત્ર નાખેલા છે, અને આ બધા ગરબા છે, જેને માનતા પૂરી થઈ હોય તે આ રીતે ગરબા મૂકીને જાય છે, અને તેની બાધાઓ પૂરી થાય છે. મિત્રો મિત્રો, આ વાઘેશ્વરી માનું મંદિર બહુ જૂનું તો નહીં, પણ લગભગ 50 વર્ષ આજુબાજુ થયા હતા. તેના મહારાજ કહેતા હતા, અહીંયા મહારાજ આવે છે જે, તો જોઈ લો આ મંદિર. મિત્રો, આ વાઘેશ્વરી માતાજીના મંદિરની બાજુમાં એક મોટું સરસ તળાવ છે, જુઓ તમે.
જોવાલાયક મસ્ત તળાવ છે, જોરદાર વ્યૂ લાગે છે તારી. જો મિત્રો, થોડા સમય પછી આપણે સોપરા ગામથી પાટણમાં આવી ગયા મેન બજારમાં. જુઓ, આ ઇંગળા ચાચા રોડ કહેવાય, આ પાટણનું મેન બજાર છે. મિત્રો, આપણે હોપરા ગામથી 11:30 વાગે જેવા આવી ગયા હતા ઘેર, અને અત્યારે સોજનો ટાઈમ થઈ ગયો, 5:30 વાગ્યા જેવો થયો છે ટાઈમ, 5:30 વાગ્યા છે લગભગ. અને અત્યારે અમે અમારા સધીમાના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ. જુઓ, આ મંદિર તો તમે રોજ જોતા જ હશો આપણા, તો અહીંયા દર્શન કરવા આવ્યા છીએ અમે. અને કલર તો કરવાનો નહોતો, કલર કરવાનો વિચાર તો સૌ મારે હા, પણ થોડા પૈસા આવી જાય ને તો અમહિત કરાવી દેવો. આ જણના પૈસા આવીને તો અમહિત કરાવી દેવાનું, હજાર 2000 ખર્ચી નાખવું પહેલાં પેમેન્ટનું. પહેલાં આડે કયો કલર હતો ન્યાચો? લીલો પેલો, વાહ, કેસરી કલર કે ચીવો હતો એ રહ્યો હતો, અને ઉપર તો લીલો હતો, ઉપર લીલો હતો, કલર જતો રહ્યો. કરવો અરે, કરાવી દેવો કલર તો, પૈસા આવે એટલે કરાવી દેવો આના તરત જ. ચાર વાઢવા જતો મિત્રો. આપણા વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફેમિલી મેમ્બર સાથે શેર કરજો. જય માતાજી. જય માતાજી.